चलो विद्यार्थी मित्रों, आजना लेक्चरमां आपणे खूब ज अगत्यनो पॉइंट जे छे जोवानो छे प्रेरकत्व। ખૂબ જ અગત્યનું જે છે એ પોઈન્ટ છે પ્રેરકત્વ, એટલે શું, કોને કહેવાય સમજાવો? પ્રેરકત્વ એટલે શું? અને તેનું તેના મૂલ્યનો આધાર કઈ બાબત પર આધાર રાખે છે? તેના મૂલ્યનો આધાર કઈ બાબત પર રાખે છે? તે સદિશ છે કે અદિશ? તે સદિશ રાશિ છે કે અદિશ છે કે અદિશ? ત્યારબાદ તેનું પારિમાણિક સૂત્ર, તેનું પારિમાણિક સૂત્ર તથા SI એકમ, લખો. ચાલો, તો આ 3 માર્ક્સ ની વેલ્યુનો લેન્થનો છે, પણ આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સનો ક્વેશ્ચન ક્યારેય પૂછાતો નથી. જૂનો કોર્સ હતો ત્યારે પણ 5મા 6ઠા ચેપ્ટરના 2 માર્ક્સની જ વેઇટેજની થિયરી છે, 2 માર્ક્સની જ થિયરી આવે છે. વેઇટેજ એનું એટલું છે, 5 માર્કનું છે એટલે 2 કે 3 MCQ હોય છે અને 2 માર્ક્સની થિયરી હોય છે, એટલે એ રીતે 5 માર્ક્સનો વેઇટેજ ધરાવે છે આ ચેપ્ટરમાં. હવે એ જે પ્રેરકત્વ છે એટલે કે ઇન્ડક્ટન્સ, તો એ એક ઘટના છે અને એ ઘટના જે છે એ સોલેનોઇડ પર આધાર રાખે છે. સોલેનોઇડની જરૂર છે, જરૂર પડશે આ ઘટના સમજવા માટે. ચલો, તો ટેક્સ્ટબુકમાં આની આકૃતિ કે કઈ વસ્તુ દોરેલી નથી, એટલે તમને થોડું વધારે જટિલ થઈ જશે સમજવું, એમાંથી વાંચવું. તો હું તમને અહીંયા આકૃતિ દોરીને પછી સમજાવતો જઈશ કે પ્રેરકત્વ એટલે શું. હવે પ્રેરકત્વ માટે જનરલી વિદ્યાર્થી મિત્રો 2 ગૂંચળા હોય એવું જરૂરી નથી, સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? પ્રેરકત્વ માટે 2 ગૂંચળા હોય એવું જરૂરી નથી, 1 ગૂંચળું હોય તો પણ ચાલે. તો પ્રેરકત્વ જે છે એની આપણે થોડું જોઈએ, ડેફિનેશન જોઈએ અને પછી એની આકૃતિ દોરીને સમજતા જઈએ. નજીક રહેલા બે ગૂંચળાઓ નજીક રહેલા 2 ગૂંચળાઓ પૈકી કોઈ એક ગૂંચળા સાથે નજીક રહેલા 2 ગૂંચળાઓ પૈકી કોઈ એક ગૂંચળા સાથે સંકળાયેલ, કોઈ પણ એક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ઉપર એક ગુજરાત સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ માં ફેરફાર કરીને, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને અથવા કોઈ એક જ ગુજરાત સાથે, અથવા તો આ ન કરવું હોય 2 ગુજરાત, મેં તમને શું કીધું એવું જરૂરી નથી કે 2 ગુજરાત જોઈએ,
કોઈ એક ગૂંચળું હોય તો પણ ચાલે, અથવા એટલે અહીંથી જે છે એ એક ગૂંચળા માટે, અથવા કોઈ એક જ ગૂંચળા, અથવા કોઈ એક જ, તો એક જ ગૂંચળું હોય તો બી ચાલે, બે ગૂંચળા હોય તો બી ચાલશે. સમજો આ ઘટના જે છે એ સમજો પ્રેરકત્વની. કોઈ એક જ ગૂંચળા માટે ગૂંચળા સાથે કોઈ એક જ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી ફેરફાર કરીને વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય છે. સમજો વિદ્યાર્થી મિત્રો, પાછું જે છે એ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકે છે એ આની પણ કન્ટિન્યુ લેવાની છે. જો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય છે, અથવા તો એવું પણ કહી શકાય કે કોઈ એક જ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે. ચલો તો સમજો કે કોઈ પણ બે ગૂંચળા હોય અથવા તો એક ગૂંચળું હોય તો એમાં ચુંબકીય ફ્લક્સનો ફેરફાર કરીને તમે કોઈ ગૂંચળામાં, બીજા એક ગૂંચળામાં અથવા તો એક જ ગૂંચળામાં તમે વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકો છો. ચલો તો સમજો એ આ રીતે છે. હવે તમે ગૂંચળું જે છે એ પાસ પાસે રાખો કે વચ્ચે વીંટીને રાખો. માનો કે આ એક ગૂંચળું છે, તો આ એક ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ તમે પસાર કરો છો I1. ચલો રેડી. અને એ ગૂંચળામાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એની અંદરની દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, અને જો સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એની નજીક વીંટળેલું એક બીજું ગૂંચળું છે, પાસે વીંટળેલું અથવા તો અંદર રહેલું કોઈ બીજું ગૂંચળું છે, તો એ ગૂંચળાની અંદર પણ એક પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે. કારણ કે અહીંયા જે પ્રવાહનો તમે બદલાવ કરો છો, પ્રવાહમાં બદલાવ કરશો, તો અંદર રહેલું ગૂંચળું અથવા તો બહાર રહેલું ગૂંચળું એની અંદર જે પ્રવાહ ઉત્પન્ન થશે એ પ્રેરિત પ્રવાહ હશે. અને પ્રેરિત પ્રવાહ એટલા માટે પ્રેરિત પ્રવાહ થશે કે જ્યારે આ I1ની અંદર તમે બદલાવ કરો છો, પ્રવાહમાં બદલાવ કરો છો, અને એ પ્રવાહમાં બદલાવ કરશો તો એ તમને ચુંબકીય ક્ષેત્ર તમને આપશે. અને ચુંબકીય ક્ષેત્રની અંદર જો ગૂંચળું રહેલું હશે તો એનો વિરોધ કરશે, અને વિરોધ કરીને એની અંદર જે છે એ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે એકોર્ડિંગ ટુ ફેરેડેના નિયમ પરથી એ પ્રેરિત પ્રવાહ જે છે એ તમને મળશે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ પહેલી ડેફિનેશન થઈ કે નજીક રહેલા બે ગૂંચળાઓ પૈકી કોઈ એક જ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને આપણે જે છે એ વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવાહ એકમાં જ આપ્યો છે અને એકમાં જ ચુંબકીય ફ્લક્સનો ફેરફાર કર્યો છે. જ્યારે એકમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર કરો તો ચુંબકીય ક્ષેત્રનો બદલાવ આવશે, ચુંબકીય ફ્લક્સમાં બદલાવ આવશે, અને ચુંબકીય ફ્લક્સમાં બદલાવ આવશે તો એ વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરે છે. કોઈ બીજા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ એ પ્રેરિત કરે છે. ચલો તમે પાસ પાસે પણ રાખી શકો, નજીક પણ રાખી શકો, પણ બાજુમાં રાખો તો બહુ દૂર નથી લઈ જવાનું. બહુ દૂર લઈ જશો તો પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે નહીં.
ચલો હવે પહેલાની આકૃતિ પૂરી, હવે બીજા માટે જોઈએ કે તમે બીજા ગૂંચળા બીજી ડેફિનેશન વાપરો કે ફક્ત એક જ ગૂંચળું હોય તો આવી રીતે આ ફક્ત એક જ ગૂંચળું છે અહીંથી તમે આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ આપી દો છો 10 વોલ્ટ જે કંઈ હોઈએ એક્ઝામ્પલ તરીકે અહીંથી પસાર થતો પ્રવાહ આઈ તો ગૂંચળામાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે અંદરની દિશામાં અને અંદરની દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે હવે આ જે છે એક ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે કામ કરશે ઇલેક્ટ્રો ચેપ્ટર નંબર 5માં જોયું જ છે ઇલેક્ટ્રોમેગ્નેટ તો આ જે છે એ પણ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરી શકે છે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરી શકે છે એ આપણે વધારે ડિટેલ જે છે એ આની આના પછીના ક્વેશ્ચનમાં જ લેવાની છે આત્મપ્રેરકત્વ એટલે સેલ્ફ ઇન્ડક્ટન્સ તો એ આપણે ત્યારે જ જોશું ચલો વિદ્યાર્થી મિત્રો હવે આ બંને કિસ્સામાં એટલે કે મેં જે તમને સમજાવ્યું એ બંને કિસ્સામાં ચુંબકીય ફ્લક્સ એ ગૂંચળામાં ઉત્પન્ન થતું ચુંબકીય ફ્લક્સનો ફેરફાર એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે એટલે ફ્લક્સનો ફેરફાર ડી ફાઈ પ્રપોર્શનલ ટુ આઈ આના સમપ્રમાણમાં હોય છે એટલે ફ્લક્સમાં થતો ફેરફાર ફ્લક્સમાં થતો ફેરફાર આ બી એટલે ચુંબકીય ફ્લક્સ છે ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર એ વિદ્યુત પ્રવાહ આઈ ના સમપ્રમાણમાં છે હોય છે ચાલો સમજાણું વિદ્યાર્થી મિત્રો ડી ફાઈ પ્રપોર્શ ફાઈ ફ્લક્સ ફાઈ પ્રપોર્શનલ ટુ આઈ એટલે કે એ આના સમપ્રમાણમાં છે હવે જો આંટાની સંખ્યા એન હોય જો અથવા તો એવું પણ તમે કહી શકો કે જો ગૂંચળાનો આકાર સમય સાથે ન બદલાતો હોય જો ગૂંચળાનો આકાર સમય સાથે બદલાતો ન હોય જો ગૂંચળાનો આકાર સમય સાથે બદલાતો ન હોય તો ડી ફાઈ બાય ડીટી પ્રપોર્શનલ ટુ ડીઆઈ અપોન ડીટી એકમ સમયમાં પ્રવાહમાં થતો ફેરફાર અને એકમ સમયમાં ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર આ સમીકરણ મળશે ફેરફાર તો જો પ્રવાહમાં ફેરફાર થશે તો ફ્લક્સમાં પણ ફેરફાર થશે અને જો એન આંટાનું ગૂંચળું બનેલું હોય જો એન આંટાવાળું ગૂંચળું હોય તો સિમ્પલ એન ફાઈ બી પ્રપોર્શનલ ટુ આઈ એ પ્રવાહના સમપ્રમાણમાં જ હશે ચલો તો આ પ્રેરકત્વ થઈ ગયું તો આ જે ઘટના છે પ્રેરિત પ્રવાહ પર કરી શકાય છે તો એને આપણે શું કહેશું પ્રેરકત્વ એટલે પ્રેરકત્વ તમે એક ગૂંચળા દ્વારા મેળવી શકો અને બે ગૂંચળા દ્વારા પણ મેળવી શકો એક ગૂંચળા દ્વારા મેળવી શકો અને બે ગૂંચળા જ્યારે બે ગૂંચળા દ્વારા મેળવી શકો ત્યારે કોઈ એક ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરવાનો છે બીજા ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો નથી વિદ્યાર્થી મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એ જે સંબંધ છે એને પણ પ્રેરકત્વ જ કહેવાય છે જો તમને એવું પૂછે કે આ સંબંધ એન
फाइ बी प्रपोर्शनल टू आई, तो आ संबंध छे, तो ए संबंध ने पण आ संबंध ने पण प्रेरकत्व सप्रमाणता ने पण प्रेरकत्व कहे छे। आ संबंध में सप्रमाणता अचलांक ने सप्रमाणता अचलांक ने प्रेरकत्व कहे छे, प्रेरकत्व कहे छे। चलो समझाए विद्यार्थी मित्रों, चलो तो प्रेरकत्व नु पूरु। हवे प्रेरकत्व जे छे ई कई बाबत पर आधार राखे छे, ए क्वेश्चन छे। जो एक क्वेश्चन छे, प्रेरकत्व कई बाबत पर आधार राखे छे, तो विद्यार्थी मित्रों लखी शकाय के प्रेरकत्व नो आधार कई कई बाबत छे एना पर आधार राखे छे। एमसीक्यू माटे खास इम्पोर्टंट छे आ पॉइंट, खूब ज इम्पोर्टंट छे। बे मार्कनी थियरी लई लियो, एमसीक्यू लई लियो, તો ખાસ યાદ રાખવાનું છે એમસીક્યુ માટે। છોકરાઓ નીટમાં આવા જ ઘણા બેઝિક એમસીક્યુ હોય છે કે એના આધાર કોની ઉપર આધાર રાખે છે, કોનાથી સ્વતંત્ર છે। તો ખાસ જે છે આવી ઝીણી ઝીણી બાબત જે છે ફિઝિક્સમાં ખાસ કવર કરવાની રહેશે તમારે। તો એ ગૂંચળાનો આકાર અને દ્રવ્યના આંતરિક ગુણધર્મ પર આધાર રાખે છે પ્રેરકત્વનો આધાર। આધાર એ ગૂંચળાના આકાર તથા દ્રવ્યનો આંતરિક ગુણધર્મ પર આધાર રાખે છે। ચલો જેમ એક્ઝામ્પલ તરીકે આપણે જેમ સમાંતર પ્લેટ કેપેસિટરમાં પ્લેટના ક્ષેત્રફળ અને પ્લેટ વચ્ચેના અંતર અને તેમની વચ્ચે રહેલા માધ્યમના ડાયઇલેક્ટ્રિક અચળાંક પર આધારિત છે। તો સમજો વિદ્યાર્થી મિત્રો, પ્રેરકત્વનો આધાર જે છે એ આ બધી બાબત પર આધાર રાખે છે, જેમ કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં પ્લેટના ક્ષેત્રફળ અને પ્લેટ વચ્ચેના અંતર એટલે કે ડિસ્ટન્સ સી બરાબર એપ્સિલન 0 એ અપોન ડી, એ સૂત્ર જો તમે ભૂલી ગયા હોય તો એ તમને યાદ અપાવી દઉં। સી બરાબર એપ્સિલન 0 એ અપોન ડી, એ સૂત્ર પરથી સી પર આધાર રાખે, અંતર અને ક્ષેત્રફળ પર આધાર રાખે અને એમની વચ્ચે રહેલું જે ડાયલેક્ટ્રિક માધ્યમ છે એના ઉપર આધાર રાખે છે। એવી જ રીતે સેમ સિમિલર
तो जेम कैपेसिटर काम करे छे एवी ज रीते प्रेरकत्व एटले के इंडक्टर काम करे छे। इंडक्टर जे छे हुं अगाउ बोली जाउं छुं ई आना पछीनो पॉइंट छे के जे प्रेरकत्व छे ई ज इंडक्टर तरीके काम करे छे। तो ए समझावा मांगु छुं के प्रेरकत्वनो आधार जे छे ए गुजरानो आकार एटले के एनुं क्षेत्रफळ केवुं छे, लंबाई केवी छे, आटानी एकम लंबाई दीठ आटानी संख्या केवी छे एना पर आधार राखे छे, तथा द्रव्यना आंतरिक गुणधर्म पर आधारित छे के द्रव्य जे छे मटीरियल छे तो वाहकता एनी केटली छे, अवरोधकता केटली छे एना पर आधारित छे, एना बेस्ड छे। तो आ खास जे छे ई एमसीक्यू माटे जोई लियो विद्यार्थी मित्रों, संबंध जे छे एमसीक्यू माटे खास करवानो रहेशे तमारे। चलो विद्यार्थी मित्रों, तो आ बीजो क्वेश्चन आ जो जे छे प्रेरकत्व એટલે શું એ કમ્પ્લીટ થયું, તેના મૂલ્યનો આધાર જે છે એ કઈ બાબત પર આધાર રાખે એ પણ જોયું આપણે, હવે એ સદિશ છે કે અદિશ એ આપણે જોવાનું છે। તો હવે જોઈએ પ્રેરકત્વ એ સદિશ છે કે અદિશ, તો કે પ્રેરકત્વ છે વિદ્યાર્થી મિત્રો એ અદિશ રાશિ છે, જેમ કેપેસિટર પણ અદિશ રાશિ છે એવી જ રીતે પ્રેરકત્વ એ અદિશ રાશિ છે, એને દિશાની જરૂર પડતી નથી, અદિશ રાશિ છે। અને વિદ્યાર્થી મિત્રો જે અદિશ રાશિ હોય, કોઈ પણ રાશિ અદિશ હોય તો એ અદિશ રાશિ ફક્ત અદિશ રાશિ એટલે કે પ્રેરકત્વ એ ફક્ત મૂલ્ય પર આધારિત છે। ચલો પ્રેરકત્વ છે ફક્ત મૂલ્ય પર આધારિત છે। ત્યારબાદ બીજો જે છે એ શું ક્વેશ્ચન છે, ચલો પ્રેરકત્વ એટલે ડેફિનેશન થઈ કે મૂલ્યનો આધાર કઈ બાબત પર આધાર રાખે છે, ઉંચાણનું પરિમાણ લંબાઈ વગેરે પર, દ્રવ્યની જાત પર આધાર રાખે, ત્યારબાદ સદિશ છે કે અદિશ, તો કે અદિશ છે એ પણ ક્લિયર, હવે છેલ્લું બાકી જે છે તેના પારિમાણિક સૂત્ર લખવાના છે અને તથા એના એસઆઈ એકમ જે છે એ લખવાના છે, પારિમાણિક સૂત્ર અને એસઆઈ એકમ। ચલો પારિમાણિક સૂત્ર જે છે એ થશે એમ વન, તમારે જાતે બનાવી લેજો, હું તમને લખી દઉં છું, એમ વન એલ વન ટી માઇનસ ટુ એ માઇનસ ટુ, આ એનું થશે પારિમાણિક સૂત્ર। અને એનો એસઆઈ એકમ છે, પ્રેરકત્વ અથવા તો ઇન્ડક્ટર જે છે એનો એસઆઈ એકમ તો એ એસઆઈ એકમ છે એનો હેનરી છે, એચ ખાલી એટલું જ, કેપિટલ એચ એટલું જ લખવાનું, સ્મોલ એચ નથી લખવાનું, એનો એકમ છે કેપિટલ એચ, એટલે જો તમારે જે કંઈ આન્સર આવે ઇન્ડક્ટન્સનો તો એનો યુનિટ જે છે એ શું લખવાનો છે, એચ હેનરી, જેમ કેપેસિટરમાં ફેરાડે લખતા હતા એફ, એવી રીતે અહીંયા જે છે હેનરી લખવાનું છે, અથવા તો ગુજરાતીમાં આમ થશે હેનરી। તો એ હેનરી નામના સાયન્ટિસ્ટ છે, જોસેફ હેનરી,
ફૂલફોર્મ છે, નેમ છે એનું જોસેફ હેનરી. તો એમના નામના પરથી યાદ આ નામ રાખવામાં આવ્યું, કારણ કે તમને પૂછે હેનરી જે છે એને કોણે શેની શોધ કરી હતી, તો કે હેનરીએ વિદ્યુત ચુંબકીય પ્રેરણની રીત શોધેલી છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે કે ઇન્ડક્ટર બનાવવાવાળા હતા એ છે હેનરી, એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધ કરી હતી. તો હેનરી જે છે એમને વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનની શોધ કરેલી છે. અને જે તમે એવું કહો કે ફેરેડે, તો ફેરેડેના સંશોધનથી અલગ હતું. ફેરેડેની શોધ કરતા ફેરેડેએ શોધ કરી છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે, પણ એની કરતાં જે છે એ થોડું વધારે અને સારી રીતે એક્ઝામ્પલ પ્લસ એ વધારે ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઇન્ડક્ટર જે છે એ કેટલો સંગ્રહ કરે છે, ઉર્જા સંગ્રહ તરીકે કામ કરે છે, બેટરી તરીકે કામ કરે છે, અવરોધ તરીકે પણ કામ કરે છે, બેક EMF તરીકે કામ કરે છે. તો એ વધારે એના ઘણા બધા બેનિફિટ છે. તો ફેરેડે તો ખાલી એટલું જ કીધું કે પ્રવાહ પસાર કરો, સોરી, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો અને વિદ્યુત પ્રવાહ મેળવો, એટલે કે યાંત્રિક પાવરમાં ઉર્જામાં ફેરફાર કરીને વિદ્યુત પાવર મેળવી શકાય છે. પણ જ્યારે હેનરી નામના સાયન્ટિસ્ટ છે એનું સંશોધન એ તરફ છે કે તમે બે ગુચડામાંથી કોઈ એક ગુચડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો અને એની આસપાસ જે છે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર દ્વારા બીજા ગુચડામાં વિદ્યુત પ્રવાહ તમે મેળવી શકો છો. બીજી વસ્તુ, વિદ્યુત પ્રવાહ મળે છે ત્યારબાદ જે વિદ્યુત પ્રવાહ મળે છે, વિદ્યુત પ્રવાહ મળે છે એ કોના દ્વારા મળે છે? તો કે પહેલાંમાં જે કોઈ એક બે ગુચડામાંથી કોઈ એક ગુચડામાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એ જે ચુંબકીય ક્ષેત્રનો બદલાવ કરશે, તો એ ચુંબકીય ક્ષેત્રના બદલાવમાં સ્વરૂપમાં એના જવાબમાં બીજા ગુચડામાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે એનો વિરોધ થશે એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. આ રીતે તમે મેળવી શકો છો. ચલો ત્યારબાદ, તો આ જે છે એ ફેરેડેની શોધ કરી હતી, અને સોરી હેનરીએ શોધ કરી, અને જે ફેરેડેની શોધ છે કરતાં અલગ છે હેનરીની શોધ છે એ ફેરેડેની શોધ કરતાં અલગ છે, અથવા તો સ્વતંત્ર છે એવું પણ તમે લખી શકો, સ્વતંત્ર છે. ચાલો હવે લગભગ બધા ક્વેશ્ચન થઈ ગયા છે. ચલો હવે પ્રેરકત્વ છે એના બે પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્યાંક તમને લખી દઉં સાઈડમાં, પ્રેરકત્વના બે પ્રકાર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના જ બે પ્રકાર વિશે માહિતી લેવાની છે. પ્રેરકત્વના બે પ્રકાર, પેલું છે એ આત્મપ્રેરકત્વ છે, આત્મપ્રેરકત્વ, અને જ્યારે બીજું છે એ છે અન્યોન્ય, એટલે એક સેલ્ફ કહેવાય અને એક મ્યુચ્યુઅલ કહેવાય. પ્રેરકત્વ એટલે ઇન્ડક્ટન્સ. તો આ થઈ ગયું, પેલું છે એ સેલ્ફ ઇન્ડક્ટન્સ, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે, અને બીજું છે એ છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. તો આ બંને જે છે એ મેં જ્યારે પહેલી વ્યાખ્યા લખી આત્મપ્રેરકત્વ માટે, એક ગુચડું અથવા તો બે ગુચડા દ્વારા તમે આ મેળવી શકો છો. તો તમે અહીંયા લખી શકો
કે આ જે આત્મ પ્રેરકત્વ છે એ એક ગુચરાથી મળે છે, એક ગુચરા દ્વારા સેલ્ફ, અને મ્યુચ્યુઅલ માટે બે ગુચરા હોવા જરૂરી છે, બે ગુચરા દ્વારા મેળવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જ બે પોઈન્ટ પર ચર્ચા કરવાની છે આત્મપ્રેરકત્વના. તો એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું સેલ્ફ ઇન્ડક્ટન્સ અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. ચાલો તો એ નેક્સ્ટ લેક્ચરથી જોશું. એ પણ બે માર્ક્સ માટે ખૂબ જ અગત્યના બંને પ્રશ્નો છે, આ આત્મપ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ. આ બંને ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો એ નેક્સ્ટ લેક્ચરથી જોશું વિદ્યાર્થી મિત્રો.